વઢવાણની ધોળીપોળમાં રહેતો એક ભૂદેવનો દીકરો, મધ્યમ વર્ગી પણ સંસ્કારી કુટુંબમાં જન્મ, $1400 લઈને અમેરિકા જાય છે, ડ્રાઈવર વેઇટર અને વોચમેનની નોકરી કરે છે, પછી 15 વર્ષ ફેક્ટરી જોબ કરે છે, એની નોકરી જોખમમાં મુકાય છે, કારણ કે 175 વર્ષ જૂની એ ફેક્ટરી મરવા પડે છે ને માર્કેટમાં વેચાવા મુકાય છે. ગુંજામાં પૈસા ન હોવા છતાં વઢવાણનો એ છોકરો ખાડે ગયેલી ફેક્ટરી 40 કરોડમાં ખરીદી લે છે, પોતાની અકલ હોશિયારીથી આ ફેક્ટરીને બેઠી કરે છે, આમ દામ ને નામ કમાય છે. આજે દુનિયાના 98% વિમાનોમાં આ ફેક્ટરીના પાર્ટ્સ વપરાય છે, એરસ્પેસમાં જતા યંત્રોમાં વપરાય છે, ઓર્થોપેડિક સર્જરીમાં ઘસાયેલા તૂટેલા ઇમ્પ્લાન્ટને બહાર કાઢવામાં વપરાય છે. એના બનાવેલા પાર્ટ્સ તો અવકાશમાં પહોંચ્યા પણ ઝાલાવાડના જાજરમાન જુવાનના પગ હજી જમીન ઉપર છે. અમેરિકા સ્થિત એની ફેક્ટરીની એક શાખા UK માં અને એક શાખા સુરેન્દ્રનગરમાં છે. આ વેત ઉચેરો જુવાન હવે 74 વર્ષનો થઈ ગયો છે અને ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિની પંગતમાં પલોઠી વાળીને બેઠો છે. આ વઢવાણી છોકરો એટલે રાહુલ ભાનુભાઈ શુક્લા અને એની કંપનીનું નામ SS White. બહુ જોખી જોખીને શબ્દો વાપરવા પડશે, કારણ કે ઉદ્યોગપતિ રાહુલ શુક્લા ગુજરાતી ભાષાના એક ઉત્તમ દરજાના લેખક પણ છે. લો પ્રોફાઇલમાં રહીને કામ કરતા રાહુલ શુક્લાનું નામ કદાચ તમે નહીં સાંભળ્યું હોય, પણ તેમના પત્રકાર પિતા ભાનુભાઈને ઓળખતા હશો, જે જીવ્યા ત્યાં સુધી સુરેન્દ્રનગરમાંથી સમય નામનું સાપ્તાહિક ચલાવતા હતા. ભાનુભાઈ દેવ થઈ ગયા પણ સાપ્તાહિક હજી ચાલુ છે. આ ભાનુભાઈ અને સુશીલાબેનની કુખે રાહુલ નામના તેજસ્વી પુત્રનો જન્મ થયો. રાહુલે હાઈસ્કૂલ અને કોલેજનો અભ્યાસ હોસ્ટેલમાં રહી અમદાવાદ ખાતે કર્યો. અમદાવાદમાં એકલા રહેવાની આઝાદીનો દુરુપયોગ ન થાય એ માટે ભાનુભાઈએ એના દીકરાનું સુરેન્દ્રનગરમાં રહીને પણ ધ્યાન રાખ્યું. 1971માં મેકેનિકલ ઇન્જિનિયરિંગમાં રાહુલ સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. માતા સુશીલાબેને આડોશ પાડોશમાં પેંડા વેચ્યા. એ સમયે આગળ અભ્યાસ કરવા હોશિયાર છોકરાઓ અમેરિકા જાય એવો ઢારો હતો. જો કે રાહુલ તો 100 ટચના સોના જેવી કાબેલિયત ધરાવતો હતો. તેંડુલકરની જેમ એ ગમે તે પીચ ઉપર રમી શકે એવો ખેલાડી હતો. એ અમેરિકા ન ગયો હોત તોય પોતાના દેશમાં નામ કમાઈ શક્યો હોત, પણ મા બાપની ઈચ્છાનું માન રાખીને અમેરિકા ચાલ્યો ગયો. જેટલા રૂપિયા લઈ ગયો હતો એમાં ભણતર પૂરું થઈ શકે એમ ન હતું, આથી સાઈડમાં નાનું મોટું કામ કરવું જરૂરી હતું. કોઈ પણ જાતની નાનપ રાખ્યા વગર કર્યું પણ ખરું, પણ પૈસાની તંગી દૂર ન થઈ, આથી એને PhD નો અભ્યાસ છોડી દેવો પડ્યો અને 1844માં સ્થપાયેલી અમેરિકાની ઐતિહાસિક ફેક્ટરી SS White માં કારીગર તરીકે જોડાઈ ગયો. કલાકનો $2.50 જેવો મામૂલી પગાર, એની કામ કરવાની આવડત એ મશીનને હાથ લગાડે એમાં જ દેખાઈ આવતી. રાહુલ કામમાં ગંભીર પણ આમ પાછો વિનોદી. એની ગંભીરતા અને ટેન્શન નહીં લેવાની વૃત્તિને કારણે એને પ્રમોશન મળતા ગયા. 15 વર્ષની નોકરી દરમિયાન કંપનીમાં ક્વોલિટી ઇન્સ્પેક્ટર તરીકે જોડાયેલા રાહુલભાઈ હવે R&D ના ડિરેક્ટર બની ગયા હતા. આ દરમિયાન રાહુલના લગ્ન એની મનગમતી છોકરી મીનુ સાથે થઈ ચૂક્યા હતા. અમેરિકામાં ઘરના 2 ઘર લઈ લીધા હતા, પણ ખરો સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો. આપત્તિને અવસરમાં બદલી નાખે એનું નામ ઝાલાવાડી ગુજરાતી. બન્યું એવું કે અમેરિકામાં મંદી આવી. રાહુલ જ્યાં કામ કરતો હતો એ વર્ષો જૂની કંપની પડતીના આરે આવીને ઊભી રહી. લાલ વાવટાધારી યુનિયન એની માંગમાંથી ટસનું મસ નહોતું થતું. 1988માં કંપની માર્કેટમાં વેચાવા મુકાઈ. કિંમત નક્કી થઈ ₹40 કરોડ. કંપનીના કાર્યકરો સિયામિયા થવા લાગ્યા. હવે આપણી રોજીરોટીનું શું થશે? પણ ભોગાવો નદીના કાંઠે જન્મેલા રાહુલે કંઈક જુદું જ વિચાર્યું. આપણે જ કંપની ખરીદી લઈએ તો કેમ? ઘરે આવીને પત્ની મીનુને વાત કરી કે આમામામ બન્યું છે અને મારે આ કંપની ખરીદી લેવી છે. મીનુ એના તરંગી પતિ ઉપર હસી પડી. આપણી પાસે માંડ 4 લાખ રૂપિયા છે ને તમે 40 કરોડની ફેક્ટરી ખરીદવા નીકળ્યા છો? રમેશ મહેતા જેવો રમૂજી રાહુલ કહે, એમાં શું, આપણે તો એમાં મીંડા જ ઉમેરવાના છે ને. રાહુલે એના સાથી કાર્યકરોને વાત કરી તો એ બધાએ એની ઠેકડી ઉડાવી. તો વળી કોઈ શાણા માણસે સલાહ આપી કે નાગના ભોણમાં હાથ નાખવાનું રવા દે ભાઈ, ડૂબતી નાવમાં સવારી કરીશ તો ઊંધે કાંધ બૂડી મરીશ. કંપની ખરીદવાનો તારો મનસુબો ભૂઈમાને ધાવવા જેવો છે, પણ રાહુલ એના નિર્ણય ઉપર ફેવિકોલની જેમ ચોંટ્યો રહ્યો. 2 ઘરમાંથી 1 ઘર વેચી નાખ્યું અને 1 ગીરવે મૂકી દીધું. પણ એટલા પૈસામાં શું વળે? બાકીના પૈસાનો વેચ કરવા એ અમેરિકાની બેંકોના પગથિયા ઘસવા લાગ્યો. સતત 9 મહિના સુધી એ 1 બેંકમાંથી બીજી બેંકમાં ફૂટબોલના દડાની જેમ ફંગોળાયો.
કોઈ રાહુલનો હાથ જાલે નહીં, એક તો વિદેશી ને પાછી લોન જોઈએ પડી ભાંગેલી પેઢી માટે, પણ રાહુલે એક બેંકને વાતનો ઘૂંટડો ગળે ઉતારી દીધો. મિડલાન્ટિક બેંકે 6 મિલિયન ડોલરની લોન પાસ કરી દીધી ને રાહુલભાઈ વાનુભાઈ શુક્લાભાઈ કંપનીના માલિક બની ગયા. બજારની ઉપરવટ જઈને એણે આ પગલું ભર્યું હતું. વિચાર તો કરો, પહાડ જેવી રકમનું દેણું અને હલબલી ગયેલી કંપની, આ માણસને રાતે નીંદર કેમ આવતી હશે? પણ જેટલું મોટું જોખમ લીધું એવી જ તનતોડ મહેનત કરી કંપનીના વાકા ખૂણા સીધા કર્યા. સતત ઇનોવેશન અને ટેકનોલોજી ઉપર ધ્યાન આપ્યું. કંપનીના માળખામાં મોટા પાયે ફેરફાર કર્યા. નવી પેઢીના રિસર્ચમાં નાણાં રોક્યા. યુનિયનના માણસો પ્રત્યે માનવતાભર્યું વર્તન કરીને તેઓના દિલ જીતી લીધા. યુનિયન રાજી ખુશીથી વિખરાઈ ગયું. અમેરિકન ગવર્મેન્ટને શંકા પડતા ફેક્ટરીમાં દોડી આવી. ક્યાંક ફેક્ટરીના માલિકે યુનિયનના વર્કરો સાથે કોઈ સોદાબાજી તો નથી કરીને? રાહુલભાઈ કહે, એક એકને નોખા બોલાવીને ઇન્ટરવ્યુ લઈ લો. સરકારી અમલદારોની નિગેબાની હેઠળ ચૂંટણી યોજાય. 54 માંથી 46 વર્કરો રાહુલભાઈના સપોર્ટમાં આવી ગયા. આજે મિલિટરી હોય કે કમર્શિયલ, મોટાભાગના એરક્રાફ્ટમાં રાહુલ શુક્લાની કંપનીનો ઓછામાં ઓછો એક પાર્ટ તો ફિટ થયેલો જ હોય છે. તેમના દ્વારા બનાવાતા ફ્લેક્સિબલ શાફ્ટનો ઉપયોગ ઓટોમેટિક ક્ષેત્રની દિગ્ગજ કંપની ફોર્ડ પણ કરે છે. જો તમે અમેરિકન કે જાપાનીઝ કારનો ઉપયોગ કરતા હો કે પછી આરોગ્યના કારણોસર MRI કે ઓર્થોપેડિકની સર્જરી કરાવી હોય તો SS White ના કોઈ પણ ભાગના સંપર્કમાં આવ્યા જ છો એ નક્કી માનજો. આજે રાહુલભાઈની કંપની એરોસ્પેસમાં ફ્લેક્સિબલ શાફ્ટમાં વર્લ્ડની નંબર 1 કંપની છે. રાહુલભાઈની કંપનીમાં કામ કરતા લોકોનો કેટલો પગાર છે એ તો ખબર નથી, પણ 2016માં એમણે 123 સ્ટાફ સભ્યોને એક એકને 83 લાખ રૂપિયાનું હોલિડે બોનસ આપ્યું હતું. દિવાળી બોનસમાં એક એક કાર આપનાર સવજીભાઈ ધોળકિયા તમે સાંભળો છો ને? તો ઠીક, રાહુલભાઈ ઉદ્યોગપતિ ઉપરાંત ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યકાર પણ છે. અનેક વાર્તાઓ અને 3 પુસ્તકો લખ્યા છે. ઉપરાંત તેઓ એક સિદ્ધહસ્ત વક્તા અને મોટિવેશનલ સ્પીકર છે. તેઓ બોલે તો મોઢામાંથી ફૂલ જરે છે. લોકો ઓસ્કરના ફંક્શન જતા કરીને રાહુલભાઈને સાંભળવા જાય છે. તેઓ એક રાહુલ વાનુભાઈ શુક્લ ફાઉન્ડેશન ચલાવે છે, જેના દ્વારા અનેકવિધ લોકસેવાના કામો થાય છે. લોકડાઉન વખતે તેમણે છૂટા હાથે દાન કરી રાશન કીટનું વિતરણ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં હાઈફાઈ કોમ્પ્યુટરોના સેટ વસાવી આપ્યા હતા. આપણે પણ અમેરિકા જઈને ખેલ નાખવો છે. જો બાઇડનના ઘરની બાજુમાં અવાજ ન આવે એવા છકડાનું કારખાનું નાખવું છે, એની શાફ્ટિન રાહુલભાઈની કંપનીની. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર.